પંચાયત પસંદગી મંડળ દ્વારા સાતમી મેના રોજ લેવાનાર તલાટીની પરીક્ષા માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું પરીક્ષામાં જતાં પહેલાં ઉમેદવારે હવે કઈ કઈ તૈયારી કરી લેવી જોઈએ એના માટેની આ એના માટેનો આ વીડિયો છે સૌથી પહેલાં તો હું ઉમેદવારોનો આભાર માનવા માગ માગું છું કે આપણે જે આ પહેલીવાર વ્યવસ્થા કરી કે જે ઉમેદવારો ખરેખર પરીક્ષા આપવા માગતા હોય એટલા ઉમેદવાર સંમતિપત્ર ભરે અને એના કારણે એટલા લોકોની જ આપણે તૈયારી કરવી પડે જેથી જે સાધનો છે આપણા કેન્દ્રો છે એ બધાની બધાનો વ્યય ન થાય અને આપણે સારામાં સારા કેન્દ્રો ઉમેદવારોને આપી શકીએ એટલે આખી વ્યવસ્થા સારી રીતે કરી શકીએ નાની વ્યવસ્થા કરવાની હોય તો સારી રીતે કરી શકીએ કેન્દ્રો સારા છે એ પસંદ કરી શકીએ એ રીતે અને જે આપણે આટલી મોટી વ્યવસ્થા કરીએ ઉમેદવારો આવે નહીં અને જે સાધનો આપણા બગડતા હતા એ ન બગડે એ હેતુથી રાજ્યની પરીક્ષામાં પ્રથમવાર આ વ્યવસ્થા કરી જેમાં જે ઉમેદવારોએ ખરેખર પરીક્ષા આપવા ઈચ્છા ધરાવતા હતા એટલા જ ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે એવી મારી માન્યતા છે અને ઉમેદવારોએ આજે ડાહપણ ભર્યું પરિપક્વ વર્તન કર્યું છે એ માટે હું ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર માનું છું હવે આપણે પરીક્ષા તરફ આવીએ તો કોલ લેટર ઇસ્યુ થઈ ગયા છે કેટલાક ઉમેદવારો અંતર વિશે પરીક્ષા કેન્દ્ર બહુ દૂર આવ્યું છે એ વિશે ફરિયાદ કરતા હોય છે તો ઉમેદવારોના મનમાં એમ પણ થાય કે તમે તો મોટા સાહેબ છો તમે તો ગાડીઓમાં ફરતા હો તમને અમારી મુશ્કેલી ના સમજાય આ પ્રકારનું પણ એમના મનમાં આવે અને આ તો ખાસ હું એટલા માટે પણ આ વાત કરી રહ્યો છું કે જેથી કરીને ઉમેદવારો આ જે મનમાં જે ચાલી રહ્યું છે એનાથી ફ્રી થાય અને પરીક્ષા વિશે પરીક્ષા તરફ એમનું ધ્યાન આપી શકે તો આપણે જે વાત કરતા હતા કે તમે મોટા સાહેબ છો એટલે તમને તો ગાડીઓમાં ફરતા હો એટલે તમને અમારી મુશ્કેલી ખબર ના હોય તો મેં પણ તમારી જેમ જ આ પરીક્ષાઓ આપી છે અગાઉ જ્યારે જુનિયર ક્લાર્કનો આ અંગેનો વિડીયો બનાવ્યો ત્યારે મેં કેવા કેવા સંઘર્ષ કર્યા છે કેવી વા ટ્રેનમાં ઊભા રહીને મેં મુસાફરી કરી છે એની વાત કરી છે આજે પણ હું ને મારો પરિવાર ઘણીવાર બસની અંદર મુસાફરી કરતો હોય છે એટલે હું તમારા એ દિવસો પણ મારા એ દિવસો પણ ભૂલ્યો નથી અને આજે પણ હું સામાન્ય માણસની જેમ જીવવાનો સતત પ્રયત્નમાં હોઉં છું એટલે પણ તમારી મુશ્કેલી સમજી શકું છું તમારી સાથે જોડાયેલો પણ રહું છું સામાન્ય માણસો સાથે જોડાયેલો રહું છું એટલે પણ તમારી મુશ્કેલી સમજી શકું છું એટલે આ બધું સમજવા છતાં મેં તમને કેટલાક લોકોને મારે પરીક્ષા કેન્દ્ર દૂર આપવા પડ્યા હોય તો એનું કંઈક કારણ હોય એટલું સમજી શકો એવા તમે પણ છો કે અમે જે પ્રયત્ન કરી રહ્યા છીએ આ પરીક્ષાઓ કેટલી પડકારજનક છે એ બધો તમને અનુભવ છે અને ભૂતકાળમાં પરીક્ષાઓ કેન્સલ થયા એની ઘટનાઓ પણ બની છે એટલે એની ચિંતા તમને પણ હોય અમને પણ છે અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો એ સંદર્ભમાં કરી રહ્યા છે અને એ સંદર્ભમાં તમારે કોઈએ દૂર જવું પડ્યું હોય તો તમારે આ મુશ્કેલી છેવટે પરીક્ષા સરસ રીતે પાર થઈ જાય એ હેતુથી આ કરવામાં આવી રહ્યું છે એવું ધ્યાનમાં રાખીને મુશ્કેલી તમે સહન કરશો તો તમે આ બધામાંથી અને આ પીડામાંથી દૂર થઈ જશો તો તમે પરીક્ષામાં સારામાં સારું પરફોર્મ કરી શકશો સારી રીતે પરીક્ષા આપી શકશો એ હેતુથી હું તમને આ વાત કરી રહ્યો છું અને હવે નેક્સ્ટ મુદ્દા પર જઈએ તો કોલ લેટરની સૂચનાઓ કોલ લેટરની સૂચનાઓ વ્યવસ્થિત રીતે વાંચી લેજો કોલ લેટર સમયસર ડાઉનલોડ કરી લેવો સાચવી રાખો અને પરીક્ષા કેન્દ્રમાં સાથે લઈ જાવ ત્યાં સુધીની કાળજી લા લઈ લેજો કોલ લેટરની સૂચનાઓ વાંચીને સમજી લેજો જેથી કરીને તમને કોઈ પ્રશ્ન હોય તો અમારી હેલ્પલાઇનને તમે પૂછી શકો અને કોલેટરની સૂચનાઓ વાંચીને એક એક વસ્તુ તૈયાર કરી દેવાનું તમારે શું લઈ જવાનું છે કયા પ્રકારની માનસિક તૈયારી છે ત્યાં પરીક્ષા ખંડમાં શું વ્યવસ્થા હશે એ બધું તમે કોલ લેટરની સૂચનાઓ વાંચશો તો તમને ખબર પડશે અને ઘણી બધી વાત હું આજના આ વિડીયોમાં પણ કરવા જઈ રહ્યો છું હવે પછીનો બીજો સ સૌથી મહત્ત્વનો મુદ્દો છે સમયસર પહોંચવાનું તો સમયસર પહોંચવાનું એટલા માટે જેથી કરીને તમને છેલ્લી ઘડીએ ટેન્શન ના થાય તમે દોડતા દોડતા હાફતા હાફતાં પરીક્ષા કેન્દ્રમાં જશો તો એની અસર તમારા પરીક્ષાના પરફોર્મન્સ ઉપર પડશે એટલે તમે સમયસર શાંતિથી પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જશો ટ્રાફિકની મુશ્કેલીઓ હોતી જ હોય જ છે અત્યારે પાછો લગનગાળો પણ હશે એટલે ટ્રાફિકની મુશ્કેલી ગમે ત્યાં પડી શકે એના માટે ડિસ્કાઉન્ટ રાખીને વધારે સમય આપીને એડવાન્સમાં પહોંચી જજો તમારે તમારી સાથે તમારું ઓળખ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ આ ચાર પૈકીનો એક પુરાવો તમારે ત્યાં લઈને જવાનો છે એટલે પુરાવો તમારી સાથે હોવો જોઈએ પરીક્ષા ખંડમાં એટલે કે પરીક્ષા કેન્દ્રમાં તમને આ ઓળખ કાર્ડ તમારી પેન સાદી કાંડા ઘડિયાળ અને કોલ લેટર આ ચાર જ વસ્તુ તમારે લઈ જવાની છે ચાર પૈકીની ત્રણ વસ્તુ તમારી પાસે હોવી જો ફરજિયાત છે ઓળખ કાર્ડ પેન અને કોલ લેટર જે ઘડિયાળની વાત છે તો કાંડા ઘડિયાળ લઈ જવાની છૂટ આપવા માટે અમે ગઈ વખતે પણ તમામને સૂચના આપી હતી છતાં પણ કોઈક રીત જગ્યાએ સૂચનાઓ ન પહોંચી પહોંચ્યાના તમારા તરફથી ફીડબેક મળ્યા છે એટલે આ વખતે આજે અમે જે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં જે પરીક્ષા સમિતિ આ પરીક્ષા લઈ રહી છે એ પરીક્ષા સમિતિ સાથેની આજે વિડીયો કોન્ફરન્સ હતી એમાં પણ અમે આ વિશેષ આ બધાનું ધ્યાન દોર્યું છે બીજું આ વખતે અમે એક વસ્તુ એ પણ ઉમેરી છે કે આપણો જે કોલ લેટર છે એની અંદર પણ લખ્યું છે જેથી કરીને તમને કોઈ પરીક્ષા કેન્દ્રમાં એ પ્રવેશ કોલ ઘડિયાળ ન લઈ જવા દે કોઈ જગ્યાએ કોઈ કારણસર સૂચના ના ના પહોંચી હોય જેને સૂચના આપી હોય એ અધિકારી ક્યાંક બીજે બંદોબસ્તમાં જતા રહ્યા હોય અને કોઈ બીજું આવી ગયું હોય તો તમે તમારો કોલ લેટર બતાવી શકશો એટલે કોલ લેટરમાં કઈ જગ્યાએ એ દર્શાવેલું છે એ તમે અંડરલાઈન કરીને રાખી શકો છો તો પરીક્ષાખંડની અંદર તમે આ પેલી ત્રણ અને ચોથું કોલ લેટર આટલી જ વસ્તુ લઈ જઈ શકશો પરીક્ષાખંડમાં પાણીની બોટલની છૂટ નથી અને પાણી પીવડાવવાની તમારી તમારા પાણીની વ્યવસ્થા અમે ત્યાં કરેલી છે એ સિવાય પરીક્ષા કેન્દ્રમાં એટલે વર્ગખંડની અંદર તમે દાખલ થાવ પછી તમને દોઢ કલાક સુધી તમે વર્ગખંડમાંથી બહાર નહીં નીકળી શકો એટલા માટે તમારે પેશાબ પાણી કરીને વર્ગખંડમાં બેસવાનું છે દોઢ કલાક એટલા માટે કે તમારે મોડામાં મોડું અગિયાર પંચાવનને તમારે પરીક્ષા ખંડમાં પહોંચી જવાનું છે અને દોઢ વાગે તમારી પરીક્ષા પૂરી થાય છે એટલે પૂરા દોઢ કલાક સુધી તમે પરીક્ષા કેન્દ્રમાંથી બહાર નહીં નીકળી શકો એટલે એની પણ તમારે તૈયાર કરી તૈયારી કરી લેવાની છે બીજું તમારી ગઈ વખતની રજૂઆત એવી હતી કે જે સુપરવાઇઝરે જે કામ કરવાનું છે તમારો અંગૂઠો લેવાનો છે એમની પોતાની સહી કરવાની છે એ બધાની અંદર સમય જાય છે એટલે આ વખતે અમે એક ફેરફાર એવો કર્યો છે કે તમને જે ઓએમઆર તમને પંદર મિનિટ પહેલાં આપતા હતા એની જગ્યાએ હવે વીસ મિનિટ પહેલાં ઓએમઆર આપવામાં આવશે એટલે બાર દસે તમને ઓએમઆર મળી જશે અને જે વીસ મિનિટનો સમય મળે છે પરીક્ષા શરૂ થયા પૂર્વેનો એ સમય દરમિયાન જે વરખંડ નિરીક્ષક છે તમારી પાસે અંગૂઠો કરાવી લેશે તમારી પાસે તમારા હસ્તાક્ષરમાં જે પરીક્ષાનું નામ લખવાનું છે એ લખી લખાવી લેશે અને તમારી સહી કરાવી લેશે આ ત્રણ વસ્તુ અને તમારો રોલ નંબર તમે સ્વાભાવિક છે કે ભરી લેશો એટલે એ જોઈ લેશે તો આટલી વસ્તુઓ કરશે પણ પરીક્ષા ખંડ નિરીક્ષકની જે સહી છે એ સહી એ લોકો પછી પરીક્ષા ખંડ નિરીક્ષક છે એ પરીક્ષા શરૂ થયા પછી કરશે આવું શું કામ તો તમારે તમારી જે પરીક્ષા પ્રશ્નપત્રની સિરીઝ છે એ બી સીડી ઈ એફ એ જે સિરીઝ છે એ સિરીઝ તમારે એનો જે કોડ કે સિરીઝ આપણે જે કહીએ છીએ એ તમારે તમારા ઓએમઆર ઉપર લખવાનું હોય છે અને ક્યારેક ઉમેદવારો એ લખવામાં ભૂલ કરતા હોય છે અને પછી અમને રિઝલ્ટ બનાવવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે એટલા માટે એ તમે એ બરાબર લખ્યું છે કે કેમ એ એ ચેક કરશે તમારી ઓએમઆર ઉપર સહી કરશે અને તમારી એટેન્ડન્સ સીટની અંદર એની નોંધ કરશે એટલે આ વ્યવસ્થા આ બરાબર થાય એટલા માટે થઈને તમારા હિતમાં થઈને અમે એ જે સહી કરવાનું કામ છે એ પરી પરીક્ષા શરૂ થયા પછી એટલે કે પ્રશ્નપત્ર આપ્યા પછી કરવાની છે એ પ્રકારની સૂચના આપી છે એટલે આ જે ઓએમઆર પાંચ મિનિટ વહેલા આપવાની નિર્ણય થયો છે એટલે તમારે પાંચ મિનિટ વહેલા એટલે કે અગિયારને પંચાવનને તમારે વર્ગખંડમાં પહોંચી જવાનું છે અને અગિયાર પિસ્તાલીસ સુધીમાં તમારે કેન્દ્ર પર પહોંચવાનું છે અગિયાર પિસ્તાલીસ પછી તમે કેન્દ્ર પર પહોંચશો તો તમને કેન્દ્રમાં પ્રવેશ મળશે નહીં એટલે એ બાબતે પણ એલર્ટ રહેજો બીજું એક રજૂઆત ઉમેદવારની એવી હતી કે પાંચ મિનિટ પહેલાં પ્રશ્નપત્ર ઉમેદવારને આપવું જોઈએ તો અમે એમાં ફેરફાર કર્યો નથી કારણ કે પરીક્ષા એક પહેલાં એવું કરવામાં આવતું કે પંદર મિનિટ પહેલાં તમને ઓએમઆરને પ્રશ્નપત્ર બંને આપી દેવામાં આવે વર્ગખંડ નિરીક્ષક દ્વારા એવું કહેવામાં આવે કે કોઈએ પ્રશ્નપત્ર ખોલવાનું નથી અમે જ્યારે ઘંટ વાગ્યા અથવા તો સમય શરૂ થાય ત્યારે જ ખોલવાનું છે પણ કેટલાક ઓવર સ્માર્ટ વિદ્યાર્થીઓ હોય એ પછી એનો ગેરલાભ લેતા હતા એટલે એને સીધી પંદર મિનિટ વધારે મળી જાય આજે પણ જો આપણે એવું એડવાન્સમાં આપીએ અને પછી એને કહીએ કે હમણાં લખવાનું નહીં ઘંટ વાગે નહીં ત્યાં સુધી તો એનો ગેરલાભ કેટલાક લોકો લે અને એ જે સમય છે પરીક્ષાનો આખો સાઠ મિનિટનો સમય એમાં કોઈને પાંચ કે સાત મિનિટ વધારે મળી જાય તો એનો એ જે એ તમ એ ઉમેદવાર તમારાથી આગળ નીકળી જશે અને જે પ્રમાણિકતાથી સૂચનાનું પાલન કરે એ ઉમેદવાર પાછળ રહી જાય એટલે એવું ન થાય બધાને સરખી રીતે સાડા બારે પ્રશ્નપત્રની વહેંચણી શરૂ થાય અને દોઢ વાગે પ્રશ્નપત્ર મારપત્ર પૂરા થયેલા પાછા લેવાનું શરૂ થાય એ રીતે અમે આ વ્યવસ્થા રાખી છે આજે બહુ વિશદ અમે એમાં ચર્ચા કરી છે કે પ્રશ્નપત્ર અમારી પાસે એવી રજૂઆત આવી હતી કે પ્રશ્નપત્ર વહેંચવામાં બહુ સમય લાગે છે જ્યારે ઓએમઆર પાછી લેવાની અંદર એટલો સમય લાગતો નથી એટલે આજે અમે એમને સમજાવ્યું છે કે પ્રશ્નપત્ર કઈ રીતે વહેંચવાના છે એની જે વર્ખણ નિરીક્ષક છે એ એડવાન્સમાં એની તૈયારી કરી લે સમજી લે કઈ રીતે રોમ રોલ નંબર વહેંચેલા છે એ જ રીતે પ્રશ્નપત્ર પણ કાઢીને એ જ પ્રમાણમાં વહેંચે એટલે એ તૈયારી કરી લેવાનું જેથી કરીને આ બે મિનિટની અંદર પ્રશ્નપત્રો વેચાઈ જાય અને જે ઝડપે પ્રશ્નપત્ર વહેંચ્યા છે એ ઝડપે તમારી ઓએમઆર પાછી લેવાની અમે સૂચના આપી છે આજે અને ઘંટ વાગ્યો એટલે બધાને બંધ કરી દેવાનું નથી કે ભાઈ હવે લખવાનું બધા બંધ કરી દો નહીં જ્યાં સુધી સુપરવાઇઝર તમારી પાસે ઓએમઆર લેવા આવે છે ત્યાં સુધી તમે એમાં લખી શકો છો એવી પણ સ્પષ્ટ સૂચના અમે એસઓપીમાં આપી છે એટલે આ બાબતે હવે ઉમેદવારની મનની અંદર કોઈ ગેરસમજ ન રહે સાથે સાથે હું ઉમેદવારને એ પણ કહીશ કે તમારું બધાને સરખો સમય મળે છે તમારી પાસે જો પ્રશ્નપત્ર જો તમને કોઈ પ્રશ્નો રહી જાય છે અને આપણે કહીએ છીએ કે પ્રશ્નપત્રની અંદર મતલબ પરીક્ષા ખંડની અંદર ઉમેદવારને ચોરી કરાવવાનો ગરબડ કરવાનો સમય ના મળે એટલા માટે થઈને આપણે પ્રશ્નપત્ર લાંબુ આપીએ છીએ તો બની શકે કે પ્રશ્નપત્રમાંથી કેટલાક પ્રશ્નો તમારા રહી જાય અને બધા પ્રશ્નો તમને આવડતા પણ નથી હોતા અને ના આવડતા પ્રશ્નોના તમે ખોટા જવાબ પણ કરતા હો છો પણ તમે બધા પ્રશ્નોના જવાબ આપવા આપવા ન આપવા એ તમારો નિર્ણય છે પણ જો તમે બધા પ્રશ્નોના જવાબ આપવા માગતા પણ હો અને છતાં એમાંથી આ સમયના અભાવે તમારા રહી જાય તો એવું બધાને થાય જ બધાને સરખો સમય મળે છે એટલે જે હોશિયાર હશે જેણે બધું તૈયાર કરેલું હશે એ કદાચ વધારે પ્રશ્નો કરી શકશે જેની તૈયારી ઓછી હશે એ કદાચ ઓછા પ્રશ્નો કરી શકશે પણ તક તમને સરખી મળે છે એ બાબતમાં મનની અંદર કોઈપણ પ્રકારની સંવાદો ચાલતા હોય તો એનાથી મુક્ત થઈ જશો જેથી કરીને તમારી ફરિયાદો દૂર થશે તો તમે પરીક્ષા સારી રીતે આપી શકશો એ જ રીતે બીજા કારણ કે મેં કેટલાક પોઈન્ટ નોંધી રાખ્યા છે જેથી કરીને કોઈ વસ્તુ મારે તમને કહેવાની ના રહી જાય એક તો પરીક્ષા ખંડમાં ચોરી કરવાનો પ્રયત્ન નહીં કરતા તમે ચોરી કરતા કરવામાં ક્યાંક તમે પકડાઈ જ જશો એની ગેરંટી છે આ વખતે અમે વર્ગખંડ નિરીક્ષકને વધારે સારી ટ્રેનિંગ આપી રહ્યા છીએ એટલે તમે કંઈ પણ ગરબડ કરશો તો તમે પકડાઈ જ જશો અને પકડાઈ જશો તો તમને આ તક ફરીવાર મળવાની નથી અને ભવિષ્યની પરીક્ષાઓની અંદર પણ તમે ગેરલાયક થશો અને હવે તો આ કડકમાં કડક કાયદો છે એટલે કોઈ પણ ગેરરીતિમાં તમને મોટું નુકસાન થશે એટલે કોઈ ગેરરીતિ તમે કરતા નહીં આખી વ્યવસ્થા બહુ જ કડકાઈથી આખું જિલ્લા વહીવટીતંત્ર બહુ જ કડકાઈથી અને સખ્તાથી કામ કરવા માટે તૈયાર થયેલું છે ને ગઈ વખતે પણ એ વસ્તુ કરી છે બીજું જે પ્રશ્નપત્રનું પેકેટ છે એ તમારી હાજરીમાં ખોલવામાં આવશે તમને બતાવીને ખોલવામાં આવશે કે આ બંધ છે અને તમારી બે ઉમેદવારની સહી લેવામાં આવશે આ એની સાથે સાથે આપણે એક નવી વ્યવસ્થા લોકરક્ષકની પરીક્ષાથી આપણે શરૂ કરી છે જે આ વખતે ત્રીજી વાર રાજ્યની અંદર થશે એ એવી છે કે જ્યારે તમે ઓએમઆર લખવાનું પૂરું કરો છો તમારી ઓએમઆર લેવાઈ જાય છે એ પછી ઓએમઆરનું પેકિંગ પણ તમારી હાજરીમાં કરવાનું છે એટલે તમે તમારી પરીક્ષા પૂરી થઈ જશે ઓએમઆર લેવાઈ જશે ત્યારે તમારે વર્કખંડની અંદર બેસી રહેવાનું છે એનું પેકિંગ થઈ જાય અને પેકિંગ તમારી હાજરીમાં કર્યું છે એવું સહી થઈ જાય તમારી બે ઉમેદવારની એ પછી વર્ખંડ નિરીક્ષક કહે એ પછી જ તમારે વર્કખંડ છોડવાનો છે આવું આપણે એટલા માટે કરીએ છીએ કે ભૂતકાળની કેટલીક પરીક્ષાઓમાં એવી ગેરરીતિ ઓએમઆર બદલાઈ જવાની થઈ હતી એવી ના થાય એટલા માટે આ અમે આ વસ્તુ દાખલ કરેલી છે તમારે તમારો રોલ નંબર કાળજીથી લખવાનો છે કોલ લેટરમાં તમારો રોલ નંબર છે તમારો રોલ નંબર તમારા પ્રશ્નપત્રનો નંબર અને તમારો ઓએમઆરનો નંબર સરખો હશે એટલે તમારો રોલ નંબર તમારે પ્રશ્નપત્ર ઓએમઆરની અંદર તમારે એ લખવાનો છે અને એનું એના વર્તુળો પણ તમારે ઘાટા કરવાના છે જે લોકો પહેલીવાર પરીક્ષા આપી રહ્યા છે એ લોકો વર્તુળ ઘાટા કઈ રીતે કરવા એની એક પ્રેક્ટિસ કરી લે તો એનું પણ ધ્યાન આપો બીજું તમારી હાથમાં પ્રશ્નપત્રને ઓએમઆર આવે છે ત્યારે એ ફાટેલું નથી એની અંદર કંઈ છાપકામની ભૂલ નથી કોઈ પાનું ખૂટતું નથી એ તરત જ તમારે ચેક કરી લેવાનું અને જો એની અંદર કંઈ ખામી જણાય તો તમારે તરત જ વર્ખંડ નિરીક્ષકનું ધ્યાન આપ દોરવાનું જેથી કરીને એ રિઝર્વ ઓ એમાંની અંદરથી તમને આપી દેશે તમારા પ્રશ્નપત્રની અંદર ધારો કે કોઈ ખામી છે તો નવું પ્રશ્નપત્ર રિઝર્વમાંથી આવશે એમાં બે પાંચ મિનિટનો સમય લાગી શકે પણ તમારું એક્ઝિસ્ટિંગ પ્રશ્નપત્રમાં બધા જ પ્રશ્નો ખોટા હશે અથવા તો છપાયું નહીં હોય એવું નહીં થાય એટલે તમારે તમારું પ્રશ્નપત્ર વાંચવાનું ચાલુ રાખવાનું અને એ જ રીતે ઓએમઆર પણ તમારી પાસે નવી આવી જાય એટલે તમે એની અંદર ભરી શકશો પછી તમારે તમારા ઓએમઆરની અંદર પાંચ વિકલ્પો છે એ બી સીડી ઈ એ બી સીડી જે છે એ તમારા એ અથવા બી અથવા સી અથવા ડી તમારો જવાબ હશે અને જો તમે જવાબ ન આપવા માગતા હો તો તમારે ઈ વિકલ્પ ભરવાનો છે તમે જો કોઈ કોઈ પ્રશ્નનો જવાબ ખાલી રાખશો તો એના નેગેટિવ માર્કિંગ થશે એકથી વધારે જવાબ આપશો તો નેગેટિવ થશે પણ જો તમે જવાબ ન આપવા માંગતા હો અને તમે ઈ વિકલ્પ ભરશો તો તમારો જે નેગેટિવ માર્કિંગ થતું નથી ખોટા ખોટા જવાબ માટેનું નેગેટિવ માર્કિંગ છે એ તમે જાણો જ છો તમારા સૂચનાઓની અંદર પણ એ લખેલું છે તમારે કાળી જે ખાસ કરીને પહેલીવાર પરીક્ષા આપી રહ્યા છે એના માટે હું ખાસ કહી રહ્યો છું કે કાળી અથવા વાદળી બોલ પોઈન્ટ પેનથી તમારે જે ઓએમઆર છે એ ઘાટી કરવાની છે તમારું કોલ લીટરનું અડધિયું અને ઓએમઆર બંને તમારે લઈ લેવાના છે એટલે કોલ લીટરનું અડધીઓ તમારું પરીક્ષા દરમિયાન લઈ લેશે અને ઓએમઆર તમે પરીક્ષા પૂરી કરો ત્યારે તમારે આપીને જવાનું છે એટલે બંને વસ્તુ તમારે આપી દેવાની છે તમારા વર્ગખંડ નિરીક્ષકે તમે જે રોલ નંબર ભર્યો છે બરાબર છે તમે તમારી સહી થઈ ગઈ છે તમારા અંગૂઠાનું નિશાન થઈ ગયું છે તમારા હસ્તાક્ષરમાં તમે પરીક્ષાનું નામ લખી દીધું છે એ બધું ચેક કરીને વરખંડ નિરીક્ષકે એની એમની સહી કરવાની છે એટલે એ સહી કરાવી દેવાનું પણ તમારે ભૂલવાનું નથી આ પ્રશ્નપત્રની અંદર રફકામની માટે કોઈ તમને રફકામ માટેથી કોઈ અલગ પાના મળશે નહીં પણ પ્રશ્નપત્રની અંદર જ તમે તમારું રફકામ કરી શકો છો પાછળ એક્સ્ટ્રા પાનું પણ હોઈ શકે છે એટલે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે કેટલીક માનસિક બાબતો ઉપર વાત કરું હું આ વાત ઘણી વાર કરતો હોઉં છું પણ આ બધી બાબતો એવી છે કે જે સમય જતાં ભૂલાઈ જતી હોય છે તો એની અંદર એક તો હા પરીક્ષા ખંડની અંદર તમારે બહુ જ માનસિક રીતે સજ્જ રહેવાનું છે ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક તમારે પેપર આપવાનું છે પરીક્ષા અંદર કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય એ પરિસ્થિતિમાં તમે એનાથી વિચલિત નહીં થાવ તમારું ધ્યાન તો પેલું અર્જુનને પક્ષીની આંખ દેખાતી હતી એમ તમારું ધ્યાન તમારી પરીક્ષામાં તમે સફળ થઈ અને તલાટી બનો છો એના ઉપર જ હોવું જોઈએ વચ્ચે કંઈ પણ થાય વચ્ચે કંઈ પણ થાય એનાથી તમારે જરા પણ ડાયવર્ટ થવાનું નથી તમારે પાછું તમે ડાયવર્ટ થઈ જાઓ તો તમારે જલ જલ્દીથી યાદ કરીને પાછું ત્યાં પહોંચી જવાનું છે ખૂબ બધા કૃતજ્ઞતાના ભાવમાં રહેવાનું છે તમને જે મા બાપે જન્મ આપ્યો તમારા માટે આટલી બધી વ્યવસ્થા કરીને તમને ભણાવ્યા જે શિક્ષકોએ તમને ભણાવ્યા જે સાથીઓએ તમને મદદ કરી જે પરીક્ષા બો બોર્ડ જે છે તમારા માટે આટલા પ્રયત્ન કરી રહ્યો છે અને વિશેષ કરીને જિલ્લા તંત્ર જે પ્રયત્ન કરી રહ્યું છે બોર્ડ તરીકે તો અમારું કામ જ તમારી પરીક્ષા લેવાનું છે પણ જિલ્લા તંત્રનું કામ તો ઘણું બધું છે એ તંત્ર તમારા માટે આટલો બધો પ્રયત્ન કરી રહ્યું છે તો એ તંત્ર માટે કૃતજ્ઞતાનો ભાવ તમારા ખંડ નિરીક્ષક છે તમારા સુપરવાઇઝર છે પોલીસ તે તમને ચેક કરીને લઈ ગઈ લઈ અંદર દાખલ કરી રહી છે તમને એમ લાગશે કે હું તો આટલો ચોખ્ખું છું છતાં પણ મને ચોરની જેમ જુએ છે તો તમારે ત્યારે એ વિચાર કરવાનો છે કે તમે ચોખ્ખા છો પણ કોઈ ચોર છે એ દાખલ ના થઈ શકે અને તમારી તમારી તક ઓછી ના કરી શકે એના માટે એ લોકો કામ કરી રહ્યા છે એટલે તમને એમની કાંઈક કડકાઈ દેખાય તો એના માટે ફરિયાદનો ભાવ રાખવાને બદલે તમે એમના માટે કૃતજ્ઞતાનો ભાવ રાખશો તમે સતત કૃતજ્ઞતાનો ભાવ રાખશો તો તમારું પરફોર્મન્સ બહુ સુધરશે આગળના વિડીયોમાં પણ આ વાત મેં કરી છે અને ઘણા બધા ઉમેદવારો આ વસ્તુ કહેવા પણ માંડ્યા છે કે અમે કૃતજ્ઞતા રાખવા માંડ્યા છે ત્યારથી અમારું બધું સુધરવા માંડ્યું છે છતાં પણ હું આ ફરીવાર કહી રહ્યો છું કારણ કે આપણી એક ફરિયાદ કરવાની માનસિકતા પહેલેથી હોય છે તમારે મારી પણ છે એટલે મારે પણ સતત જાગીને કૃતજ્ઞતાના ભાવમાં જવું પડે છે એટલા માટે તમારું આ વિશેષ આ બાબતે ખાસ ધ્યાન દોરું છું હકારાત્મક અભિગમ રાખવાનું બધું સરસ થાય છે મેં સરસ તૈયારી કરી છે મને ભલે પરીક્ષા અત્યારે મને ચિંતા થઈ રહી છે એનું કારણ મારો ચિંતાવાળો સ્વભાવ છે પરીક્ષા આવે એટલે મને જ ચિંતા થાય છે એવું નથી બધાને ચિંતા થાય થઈ શકે છે એટલે આ એકદમ સ્વાભાવિક વસ્તુ છે એમ કરીને એનો પણ સ્વીકાર કરવાનો અને બધું બરાબર થઈ રહ્યું છે મેં સરસ તૈયારી કરી છે હું સરસ પરીક્ષા આપી રહ્યો છું સરસ પરીક્ષા આપીશ અને હું તલાટી થઈશ અને તલાટી ગામની અંદર જે કામ કરે છે મને અમુક વસ્તુ એમની ગમતી નથી એનાથી ઉત્તમ કામ હું કરીશ મારા ગામના લોકોને હું બેસ્ટ આપું એ માટેનો પ્રયત્ન કરીશ એવી ભાવના સાથે જો તમે આ પરીક્ષા આપશો ને એવી ભાવના સાથે જીવશો સિલેક્ટ થઈ ગયા પછી પણ એવી ભાવના સાથે જીવશો તો લોકો તમને પૂછશે એટલે એ ભાવ સાથે પરીક્ષા આપવા જજો ખૂબ આત્મવિશ્વાસ રાખજો તૈયારી ઓછી વધતી કંઈ પણ થઈ હોય આ પરીક્ષાની અંદર તમે તૈયાર કર્યું હોય એ બધું પૂછાતું નથી તમારું તૈયાર ન થયેલું પૂછાતું જ હોય છે એટલે તમારી તૈયારી ઓછી થઈ હશે તો એમાંથી પ્રશ્ન આવશે એની કોઈ ખાતરી નથી એટલે તમે નહીં વાંચ્યું હોય એ બધું પૂછાવાનું છે એમ માનીને ચિંતા કરવાને બદલે મેં નથી વાંચ્યું એ બધું આવવાનું જ નથી એમ કરીને અભિગમ સાથે તમે પરીક્ષા આપશો તો ચોક્કસ સફળ થશો તમારી સાથે સતત સંવાદ થતો રહે છે એની અંદર હું પણ મારા જીવનની અંદર બધું જોતું જોતો રહું છું અને મને પણ દેખાય છે ઘણી બધી વસ્તુઓ કે હું કેવી રીતે પરીક્ષા આપતો હતો હું જીવનમાં નવું નવું શું શીખ્યો છું એટલે તમારી સાથે વાત કરીને હું પણ શીખું છું એટલે તમારા સાથેનો સંવાદ આપણને બધાને ઉપયોગી થાય છે તમને પણ ખૂબ ઉપયોગી થાય અને તમે ખૂબ સફળ થઈ અને તલાટી તરીકે ખૂબ સારું કામ કરીને ગામડાના માણસોની તકલીફો દૂર કરો એવી શુભેચ્છાઓ સાથે મારી વાત પૂરી કરું છું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ધન્યવાદ